दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया तो नीचे पर आपको रेड बटन में सब्सक्राइब करके लिख रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय, कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए। નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે અત્યારે આપણે ચેપ્ટર નો છેલ્લો ટોપિક છે વનસ્પતિ જીવન ચક્ર અને એકાંતર જનન। વનસ્પતિ જીવન ચક્ર અને એકાંતર જનન, આની અંદર પેટા ત્રણ થિયરી આવે। પેલા આપણે જોઈ જઈએ કે શું કહેવા માંગે, તો કે વનસ્પતિઓમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી, વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય કોષો સમવિભાજન સમ ભાજન થી વિભાજન પામી શકે છે, એટલે સમ વિભાજન થી વિભાજિત થાય છે। એ એકકીય કોષ હોય કે દ્વિકીય કોષ હોય, બે નું વિભાજન છે એ સમ વિભાજન દ્વારા થાય। આ સમતાને કારણે વિવિધ વનસ્પતિ દેહોનું નિર્માણ થાય। આ સમતા દ્વારા વિવિધ વનસ્પતિ દેહનું નિર્માણ થાય, એના દ્વારા નિર્માણ થાય। એકકીય અને દ્વિકીય એટલે કા એકકીય કોષ બને ને કા દ્વિકીય બને। એકકીય વનસ્પતિ દેહ સમભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે, એકકીય વનસ્પતિ દેહ સમ વિભાજન દ્વારા વનસ્પતિ દેહનું નિર્માણ કરે। આમ વનસ્પતિ દેહનું નિર્માણ થાય અને એના દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે, જેના દ્વારા જન્યુઓ ઉત્પન્ન થાય, એટલે નર જન્યુઓ ને માદા જન્યુઓ। વનસ્પતિ દેહ જન્યુ જનકનું પ્રતિનિધિત્વ કરે છે, વનસ્પતિ દેહ જન્યુ જનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે,
એના દ્વારા જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ થાય. ફલનને અનુસરીને ફલિતાંડ પણ સંવિભાજનથી ફલન ને અનુસરીને ફલિતાંડ સંવિભાજન થી આના દ્વારા સંવિભાજનની ક્રિયા થાય ને સંવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર પાછું એકવાર ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. આમ વનસ્પતિનો પાછો હું બની જાય, દેહ બની જાય. હમણાં આવશે એની બધી પ્રક્રિયા. ત્રણ રીતે થાય. આથી કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન એના જીવનકાળ દરમિયાન, જીવન ચક્ર એટલે એના જીવનકાળ દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુ જનક અવસ્થા વચ્ચે એકાંતર જનન થાય છે. એટલે પેલા જન્યુજનક અવસ્થા થાય, પછી બીજાણુજનક અવસ્થા થાય, બે અવસ્થા એકબીજાને એકાંતરે થાય, તો આને એકાંતર જનન કહેવાય. આ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો અને તે જ રીતે આ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ વિવિધ જીવન ચક્રની ભાતો રજૂ કરે છે. વનસ્પતિ સમૂહો જીવન ચક્રની ભાતો રજૂ કરે છે. ભાતો એટલે જુદી જુદી રીત દ્વારા એ રજૂ થાય. એમાં પેલું છે એકવિધ જીવન ચક્ર. હવે ત્રણ પદ્ધતિ છે, એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર ને એક દ્વિવિધ જીવન ચક્ર. એમાં પેલા જોઈએ આપણે એકવિધ જીવન ચક્ર. આમાં કઈ રીત નાખે કે ઘટના થાય એનું અહીંયા આપણને શું કર્યું છે, વર્ણન કર્યું છે. બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય. બીજાણુજનક પેઢી ફક્ત એક
कोशीय फलितांड द्वारा एक ज कोष नो बनेलो फलितांड, एक कोशीय फलितांड द्वारा रजू थाय छे। ते मुक्त जीवी बीजाणु जनक नथी, ते मुक्त जीवी बीजाणु जनक नथी, स्वतंत्र नथी। फलितांडमां अर्धीकरण थवाना परिणामे फलितांडमां अर्धीकरण थवाना परिणामे એમાં અર્ધીકરણ થવાના પરિણામે એકકીય બીજાણુનું નિર્માણ થાય। આમ એકકીય બીજાણુ ઉત્પન્ન થાય। હવે એકકીય બીજાણુઓ સમવિભાજન દ્વારા વિભાજિત થાય, આ એકકીય બીજાણુઓ સમવિભાજન દ્વારા વિભાજિત થાય। સમવિભાજનની ક્રિયા દ્વારા એ શું થાય, વિભાજિત થાય, જન્યુજનકનું નિર્માણ કરે। આવી ઘટના જે જન્યુજનક નું નિર્માણ કરે, જેથી કરીને જન્યુજનક અવસ્થાનું શું થાય, નિર્માણ થાય। આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ આવી વનસ્પતિમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી પ્રકાશ સંશ્લેષી તબક્કો છે। એ પ્રભાવી અવસ્થા છે, પ્રકાશ સંશ્લેષી અવસ્થા છે। આ પ્રકારના જીવન ચક્રને એકવિધ જીવન ચક્ર કહે છે। આ પ્રકારના જીવન ચક્રને એકવિધ જીવન ચક્ર કહે છે। આવું કઈ કઈ વનસ્પતિમાં થાય છે, તો કે વોલવોક્સ, સ્પાઇરોગાયરા, લીલ, વોલવોક્સ, સ્પાઇરોગાયરા, લીલ, ક્લેમિડોમોનાસ ની કેટલીક જાતિઓમાં, ક્લેમિડોમોનાસ ની કેટલીક જાતિઓમાં જોવા મળે છે। હવે છોકરાઓ એનો ચાર્ટ આપ્યો છે, તો હું ચાર્ટ તમને લઉં, આપણે અર્ધીકરણ થી ચાલુ કરી। તો પેલા વેલા અર્ધીકરણ ની ઘટના થઈ, સમજો, પછી આખું સાયકલ ફરી જાય અર્ધીકરણ। અર્ધીકરણમાં એક જન્યુ હોય, અર્ધીકરણ થાય એટલે કેટલા બને, બે। આનું પાછું અર્ધીકરણ થાય એટલે કેટલા બને, આમ બબે બહીને જ રાખે, એટલે આ શું બહીના, તો કે બીજાણુઓનું નિર્માણ થયું। શેનું નિર્માણ થયું, બીજાણુઓનું નિર્માણ। આ બીજાણુ કેવા હોય, એકકીય। આ બીજાણુ એટલે કોણ, તો કે જન્યુજનક તબક્કો।
तो नर जन्यु के मादा जन्यु एक कीय होय एटले आईथी आपणे आम लई के जन्यु आ जन्यु आ जन्युजनक अवस्था छे जेथी जन्यु बन्या जन्यु तरीके देह होय काई नर जन्यु होय ने काई हूं होय मादा जन्यु आ जन्यु बे भेगा थाय એટલે શું બને યુગ્મક યુગ્મક એટલે ફલિતાંડ એટલે પાછું દ્વિકીય થઈ ગયા 2n આ ફલિતાંડ નું પાછું શું થાય અર્ધીકરણ એટલે સાયકલ ચાલુ ને ચાલુ રહે જો અર્ધીકરણ ની ક્રિયા થઈ બીજાણુઓનું નિર્માણ થયું જન્યુજનક અવસ્થા આવી જન્યુઓનું નિર્માણ થયું જન્યુ જનન નર જન્યુ અને માદા જન્યુ નર જન્યુ ને માદા જન્યુ બે એક કીય છે ભેગા થયા એટલે ડબલ થયા યુગ્મક એટલે ફલિતાંડ બન્યું ફલિતાંડ કેવું થઈ ગયું દ્વિકીય 2n એનું પાછું અર્ધીકરણ થયું એટલે રોટેશન ચાલુ ને ચાલુ રહે જેને કહેવામાં આવે એકવિધ જીવન ચક્ર વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય કોષો સમવિભાજનથી વિભાજન પામે આ સમતા દ્વારા વિવિધ વનસ્પતિ દેહનું નિર્માણ થાય એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા વાનસ્પતિક દેહનું નિર્માણ કરે કર્યું અહીંયા સમવિભાજનની ક્રિયા દ્વારા જેના દ્વારા જન્યુ ઉત્પન્ન થાય વનસ્પતિ દેહ જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે ફલનને અનુસરીને ફલિતાંડ સમવિભાજન થી જો આ ફલિતાંડ સમવિભાજન અર્ધીકરણ સમવિભાજન થી આગળ વધે વનસ્પતિ દેહની રચના કરે કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવન ચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અવસ્થા છે આ જન્યુજનક અવસ્થા જન્યુનું નિર્માણ કરે જન્યુ કેવા હોય એકકીય એટલે એન સિંગલ હોય બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતરજન હોય એકાંતરજનન હોય આ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિ સમૂહો જીવનચક્રની વાત આપે એકવિધ જીવનચક્ર હવે જો આ ચાટાનો છે બીજાણુજનક પેઢી ફક્ત એકકીય ફલિતાંડ દ્વારા રજૂ થાય તે મુક્તજીવી બીજાણુજનક અવસ્થા નથી ફલિતાંડ અર્ધીકરણ થવાના કારણે અર્ધીકરણ થયું જેને કારણે એકકીય બીજાણુનું નિર્માણ કર્યું આ એકકીય બીજાણુ સમવિભાજન દ્વારા વિભાજન થાય જે જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે આવી વનસ્પતિમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી અને પ્રકાશસંશ્લેષી તબક્કો છે આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહેવાય કયા સજીવમાં થાય તો વોલવોક્સ પાયરોગાયરા લીલ ક્લેમિડો મોનાસ ને કેટલીક જાતિઓમાં આના પછી આપણી એક થિયરી રહી એટલે તમે પોઝ લઈ લ્યો એટલે એક થિયરી લઈ લે એટલે હમણાં ઝડપથી લેક્ચર પૂરો થાય
હવે દ્વિવિધ જીવન ચક્ર, એકવિધ પૂરું કર્યું, આવ્યું દ્વિવિધ, દ્વિકીય બીજાણુ એ પ્રભાવી, દ્વિકીય બીજાણુ જનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી સ્વતંત્ર તબક્કો છે. સ્વતંત્ર તબક્કો હોય એટલે કે થોડા કોષીય કોષીય એકકીય જન્યુજનક દ્વારા આ તબક્કાની અંદર જન્યુજનક તબક્કો એટલે કે થોડા કોષીય જન્યુજનક તબક્કો એટલે કે થોડાક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. કોષો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ જીવનચક્ર, આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ જીવનચક્ર છે. આ પ્રકારના જીવનચક્રને દ્વિવિધ જીવનચક્ર કહેવાય. કઈ કઈ વનસ્પતિમાં આવું થાય છે? બધી જ બીજધારી વનસ્પતિઓ, બધી જ બીજધારી વનસ્પતિઓ એટલે કે અન્નાવૃત બીજધારીઓ આ રીતે અનુસરે છે. અને આવૃત બીજધારી બે માં આ રીતે જ થાય. જોવો એની અંદર તો કે બીજાણુજનક અવસ્થા, તો બીજાણુજનક તબક્કો કેવો? દ્વિકીય. હવે ત્યાં શું થાય? તો કે અર્ધીકરણ. અર્ધીકરણ થાય એટલે ત્યાં આ એક ના બે બીના એનું પાછું અર્ધીકરણ થયું. એટલે જન્યુજનક, જન્યુજનક એમાંથી જન્યુજનન એટલે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ. જન્યુજનન એટલે બે જન્યુ બન્યા, નરજન્યુ અને માદાજન્યુ. નરજન્યુ માદા
જન્યુ કેવા હોય? એકકીય. આ બે જન્યુ ભેગા થાય એટલે યુગ્મક. યુગ્મક માંથી ફલિતાંડ. ફલિતાંડ 2N ને ત્યાંથી પાછું બીજાણુ છે. અને દ્વિવિધ જીવન ચક્ર કહેવાય. હવે એક દ્વિવિધ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ પ્રદર્શિત કરે છે. મધ્યસ્થી સ્થિતિ દર્શાવે છે. એમાં મધ્યસ્થી સ્થિતિ જોવા મળે. બંને તબક્કાઓ બહુકોષીય છે. બંને તબક્કાઓ બહુકોષીય તબક્કા છે. તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી છે. તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાથી જુદી પડે છે. એનો પ્રભાવી તબક્કો છે એનાથી જુદા પડે. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી, પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાય કે સીધો તબક્કો, સુકાય કે સીધો તબક્કો, કા સુકાયત સ્વરૂપે હોય કા સીધો હોય, એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. એકકીય જન્યુજનક અવસ્થા દ્વારા એ રજૂ થાય. તે આધારક કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ, જે આધારક કે પોષણ માટે સંપૂર્ણ કે અપૂર્ણ, કા સંપૂર્ણ આધાર રાખે કા અપૂર્ણ નિર્ભર કરતી ટૂંક જીવી અવસ્થા છે. એટલે ટૂંક જીવી અવસ્થા છે, લાંબી ચાલતી નથી. બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. એકાંતરે થાય એટલે એકવાર બીજાણુજનક, એકવાર જન્યુજનક. બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારનું જીવન ચક્ર રજૂ કરે છે. બધી જ
द्विअंगी वनस्पतिओमां आ प्रकारनी वात रजू थाय छे। એટલે આ પ્રકારનું જીવન ચક્ર હોય। હવે એનો ચાર્ટ જોઈ, બધા ચાર્ટ સરખા છે, એમાં કોઈ લાંબો ફેરફાર નથી। બીજાણુ જનક અવસ્થા છે દ્વિકીય, બીજાણુ જનક 2N, સોરી 2N, એનું અર્ધીકરણ। એમાંથી બીજાણુઓ, અહીંયા બીજાણુઓ, તો બીજાણુ એક કિય થાય અર્ધીકરણ, અને જન્યુજનક અહીંયા બીજાણુજનક આવે, બીજાણુજનક પછી જન્યુજનક આવે, જન્યુજનક EN। એમાંથી જન્યુ જનન એટલે નર જન્યુ ને માદા જન્યુ, જન્યુ જનન, નર જન્યુ માદા જન્યુ, બે જન્યુ એકકીય, બે જન્યુ ભેગા થાય એટલે યુગ્મક, યુગ્મક માંથી ફલિતાંડ, ફલિતાંડ 2N, ને ત્યાંથી બીજાણુ। દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસંશ્લેષી, વાહક પેશીઓ ધારી વનસ્પતિ દ્વારા રજૂ થાય છે, વાહક પેશીઓ ધારી વનસ્પતિ દ્વારા રજૂ થાય છે। વાહક પેશી વનસ્પતિઓ એટલે ત્રિઅંગી થી ચાલુ થાય, ત્રિઅંગી અનાવૃતબીજધારી ને આવૃતબીજધારી, તે બહુકોષીય, મૃતોપજીવી, સ્વયંપોષી, તે બહુકોષીય, મૃતોપજીવી, સ્વયંપોષી, આ પોષણની બાબતમાં સ્વતંત્ર પરંતુ ટૂંક જીવી, સ્વતંત્ર પરંતુ ટૂંક જીવી, એકકીય જન્યુજનક સાથે, એકકીય જન્યુજનક સાથે એકાંતરે, એટલે એકવાર જન્યુજનક પછી બીજાણુજનક એકાંતરે આવે છે, આવી વાત એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે ઓળખાય છે, આવી વાત એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે એક દ્વિવિધ જીવન ચક્ર તરીકે એને ઓળખવામાં આવે, તેમાંની કેટલીક એક વનસ્પતિના ઉદાહરણ છે, એક્ટોકાર્પસ ઉદાહરણ તરીકે, કે કેમાં કેમાં જોવા મળે એક્ટોકાર્પસ, પછી પોલીસાઇફોનિયા, પોલી સાઇફોનિયા,
આ ઉપરાંત મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ જે એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે, અપવાદ સ્વરૂપે લીલ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. અપવાદ હાલો પોઝ લઈ લ્યો. દ્વિવિધ જીવન ચક્ર દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, આ દ્વિકીય બીજાણુજનક અવસ્થા છે એ પ્રભાવી છે. પ્રકાશ સંશ્લેષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે. સ્વતંત્ર તબક્કો છે, કોઈ ઉપર આધાર રાખતો નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક જાતે બનાવી લે છે, એટલે એને કોઈની જરૂર પડતી નથી. જન્યુજનક તબક્કો એટલે કે થોડા કોષો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય. આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ જીવનચક્ર છે. આમાં કઈ કઈ વનસ્પતિઓ સમાવેશિત છે? તો કે બધી બીજધારી વનસ્પતિ જેમાં બીજ આવે છે, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી બે નો સમાવેશ આમાં થાય. આવૃત કે અનાવૃત બે આવી જાય. જો બીજાણુજનક તો કે દ્વિકીય હોય, આ દ્વિકીય બીજાણુઓનું અર્ધીકરણ થાય એટલે જન્યુજનક અવસ્થાનો તબક્કો થાય. અહીંયા બે સ્ટેપમાં આપણે બતાવ્યું કે આ એક કોષ છે એનું અર્ધીકરણ થયું એટલે બે બહિના, આ બે નું પાછું અર્ધીકરણ થયું એટલે આમાંથી બે બહિના ને આમાંથી પણ બે બહિના, ભવિષ્યમાં આનું પાછું અર્ધીકરણ થાય તો અહીંથી પાછા બે બને, આમાંથી ને પાછા બે બનતા જાય, અહીંથી ને બે બને. તો આ ઘટનાક્રમ છે સતત ચાલુ ચાલુ રહી. આપણે ભણી ગયા ને વનસ્પતિક વૃદ્ધિ વાળા પાઠમાં ગાણિતિક વૃદ્ધિ ને ભૌતિક વૃદ્ધિ, ન્યાયવિધિ આ વાત. અજન્યુજનન એમાંથી નર જન્યુ અને માદા જન્યુ ઉત્પન્ન થાય. આ નર જન્યુ ને માદા જન્યુ કેવા હોય? એકકીય હોય. આ એકકીય નર જન્યુ ને એકકીય માદા જન્યુ ભેગા થાય એટલે યુગ્મક થાય ને યુગ્મક માંથી ફલિતાન બને, ફલિતાન પાછું કેવું થઈ જાય? દ્વિકીય, ટુ એ. એક દ્વિવિધ જીવન ચક્ર દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ મધ્યસ્થી સ્થિતિ દર્શાવે એટલે દ્વિઅંગી અને ત્રિઅંગી બેમાં મધ્યસ્થી સ્થિતિ જોવા મળે. બંને તબક્કાઓ બહુકોષીય છે તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કા થી કેવા પડે? જુદા પડે. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાય કે સીધો તબક્કો એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને તે પોતાનો ખોરાક શું બનાવે છે? જાતે બનાવે છે એટલે કોઈ ઉપર આધાર રાખતા નથી, સ્વતંત્ર છે. જે આધાર કે પોષણ માટે સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી એક ટૂંકજીવી અવસ્થા છે. કા સંપૂર્ણ કા અપૂર્ણ નિર્ભર છે, પણ અવસ્થા કેવી હોય? ટૂંકી. બહુકોષીય બીજાણુ જનક સાથે એકાંતરે થાય. બીજ દ્વિઅંગી વનસ્પતિઓમાં આ પ્રકારની જીવન ભાત ધરાવે એટલે બધી જ દ્વિઅંગીમાં આમ હોય. પાછી એ નહીં ઘટના, જો બીજાણુજનક એનું અર્ધીકરણ, બીજાણુ જન્યુજનક, જન્યુ જનન એટલે નર જન્યુ માદા જન્યુ યુગ્મ અને ફલિતાન. દ્વિકીય બીજાણુ જનક એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી વાહક પેશીઓ ધારી વનસ્પતિ દ્વારા થાય.
बहुकोषीय मृतोपजीवी स्वयंपोषी स्वतंत्र परंतु केवा है टूक जीवी है एक जन्यु जनक साथे एकांतरे थाय छे आवी बात एक द्विविध जीवन चक्र तरीके ओळखाय तो कई कई वनस्पति में थाय छे आवुं एक्टोकार्पस पोलिसाइफोनिया दरियाई घास स्वरूपनी वनस्पति में एक द्विविध जीवन चक्र जोवा मळे अपवादरूप फ्यूकस लील में पण आ घटना थाय फ्यूकस फ्यूकस नामनी लील नी अंदर पण द्विविध जीवन चक्र जोवा मळे छे। अहींया छोकरा आपणो आखू चेप्टर पूरु थई गयो सिलेबस नी दृष्टि आपणे वात करी तो 11મા ધોરણ ની અંદર આપણી પાસે માત્ર હવે ગણા ગઈઠા ચેપ્ટર રહ્યા બીજું ત્રીજું ચોથું સાતમું આઠ નવ ને દસ એટલે ટોટલ હવે સાત ચેપ્ટર જ બાકી છે અભ્યાસમાં એટલે સોરી ના બીજું ક્યાંથી આવશે આ ત્રીજું તો છે એટલે ચાર સોરી હો ચાર ચોથું સાતમું આઠ નવ ને દસ પાંચ ચેપ્ટર જ બાકી છે હવે ખાલી 22 માંથી એટલે હજી જે લોકોએ વાંચવાનું ચાલુ નથી કર્યું ફેર બુક બનાવી નથી બનાવી નાખો કારણ કે આપણે સંપૂર્ણપણે ડીપમાં જઈ છીએ એક રીતે જોવો તો નીટે તમારી આમાં આવી ગઈ નીટની તૈયારી થતી જાય તો વ્યવસ્થિત જો તમે ફેરબુક બનાવશો તો એનાથી મેક્સિમમ તમને લોકોને ફાયદો થશે અત્યારે તમારી પાસે પુષ્કળ ટાઈમ છે બધી રીતે હું તમને દર વખતે લેક્ચરમાં 1 થી 2 મિનિટ આપણે આની ચર્ચા કરી જ છીએ એટલે મહેનત કરો હાલો પોઝ લઈ લ્યો ને અહીંયા આપણે લેક્ચર કરીએ પૂરું ચેપ્ટર કરીએ પૂરું આવતા લેક્ચરથી ચોથું ચેપ્ટર આપણું ચાલુ થશે।